નમસ્તે વિદ્યાર્થીઓ હું શ્રેષ્ઠ વિદ્યાલયથી ધારા ટીચર આજે આપણે ધોરણ ચારમાં વિષય આસપાસ સમજીએ આજે આપણે પ્રકરણ અગિયાર વાડીમાં આ પ્રકરણ સમજવાના છીએ હવે બાળકો આપણે આ પ્રકરણ આગળ સમજીએ તો આગળ જે આપણે આગળના વિડીયોમાં જે જુદા જુદા પ્રકારના ફૂલો વિશે સમજી ગયા હતા તેના પરથી આ કોષ્ટક છે કે વૃક્ષ પર ખીલતા તો જે ફૂલ વૃક્ષ પર ખીલતા હોય તેનું નામ લખવાનું છે એટલે કે ફૂલનું નામ તમારે લખવાનું છે તો પહેલાં તમને આપ્યું છે કે જે ફૂલ વૃક્ષ પર ખીલતા હોય જેમ કે ગુલમોહોર છે અને કેસુડો છે તો આ જે એવા ફૂલ છે જે ક્યાં ખીલે છે વૃક્ષ પર ખીલે છે તો તમારે તે લખવાનું છે બે ફૂલના નામ લખવાના છે પહેલાં લખીએ ગુલમોહોર ત્યારબાદ કેસુડાનું કેસુડાના કેસુડો છે તે પણ ઝાડ પર ખીલે છે ત્યારબાદ છોડ પર ખીલતા ફૂલ તો છોડ પર ખીલતા ફૂલોમાં તો તમે ઘણા બધા નામ લખી શકો છો તેમાં આપણે લખી શકીએ બારમાસી તમારે બાળકો સરખી રીતે લખવાનું છે ત્યારબાદ આવશે ગુલાબ તમારે વ્યવસ્થિત નામ લખવાના છે ત્યારબાદ વેલા પર ખીલતા ફૂલો તો જે ફૂલો વેલા પર ખીલતા હોય તે છે બોગન વેલિયા ત્યારબાદ છે રાતરાણી તો રાતરાણીનું ફૂલ પણ એવું છે જે સેના પર વેલા પર ખીલે છે રાત રાણી બાળકો તમારે પણ ખાસ નોટબુક અને ટેક્સ્ટબુકમાં લખતા રહેવાનું છે ત્યારબાદ છે કે પાણીમાંના છોડ પર ખીલતા એટલે કે આમાં ખાસ કહ્યું છે કે પાણીમાં જે છોડ ખીલે તેના પર કયા ફૂલ આવે છે તેના નામ લખવાના છે જેમ કે કમળ કમળ તમને તળાવમાં જોવા મળે છે ને એટલે કમળ આવશે ત્યારબાદ આવશે કુમુદી એ પણ એવું પુષ્પ છે જે પાણીમાં છોડ પર ખીલે છે ત્યારબાદ આગળ સમજીએ કે રાત્રે જ ખીલતા હોય જે આપણે આગળ જોઈ ગયા એક કયું જોઈ ગયા બોલો તો રાત્રાણી જે રાત્રે જ ખીલે છે એટલે શું આવશે રાતરાણી ત્યારબાદ આવશે એક છે હર્શિંગાર એવું ફૂલ છે જે રાતે ખીલે છે તે આપણે લખશું હર્ષિંગાર ત્યારબાદ આપ્યું છે કે દિવસે ખીલે અને રાત્રે બંધ થઈ જાય એટલે કે એવું પુષ્પ જે દિવસે ખીલે અને રાત્રે બંધ થઈ જાય તો તેમાં આવશે કમળ આપણે તેમાં લખીશું કમળ ત્યારબાદ આવશે સૂરજમુખી તે રાત્રે બંધ થઈ જાય છે ત્યારબાદ આવશે સુગંધ માત્રાથી ઓળખી શકાય એટલે આપણે તેની સુગંધ જ લઈએ તો તે ફૂલને આપણે ઓળખી શકીએ તો બોલો તો એવું કયું આવશે ગુલાબ ગુલાબની બાળકો તમે સુગંધથી ઓળખી શકો ને ક્યાં ગુલાબનું ફૂલ છે ત્યારબાદ આવશે રાત્રાણી રાત્રાણીની પણ સુગંધ ખૂબ જ વધારે આવે છે એટલે તમે તેને સુગંધથી ઓળખી શકો છો ત્યારબાદ સમજીએ આખું વર્ષ ખીલતા રહે તેવા ફૂલ હવે આખું વર્ષ ખીલે તો શું આવશે બારમાસી આવશે જે આખું વર્ષ જ ખીલતા હોય છે ત્યારબાદ ગુલાબ પણ તમે લખી શકો અને ગલગોટો પણ લખી શકો એટલે આપણે અહીં લખશું ગુલાબ અને ગલગોટો ત્યારબાદ આપ્યું છે કે ફક્ત અમુક મહિનામાં જ ખીલતા ફૂલ એટલે ફક્ત અમુક મહિનામાં જ ખીલે તો શું આવશે મોગરો અને કેસુડાના ફૂલ જે અમુક સિઝન દરમિયાન જ ખીલતા હોય છે કેસુડાના ફૂલ આ રીતે બાળકો આપણે આ કોષ્ટક પૂરો કર્યો હવે બાળકો આપણે આગળ સમજીએ હ તમે તો ઘણી જાણકારી ધરાવો છો તો એ કહો કે એવા કોઈ વૃક્ષો અથવા તો છોડ છે જેને ક્યારેય ફૂલ આવતા જ નથી તે શોધો અને નામ લખો તો હા મહેંદી અને હંસરાજ નામના છોડ પર અને મની પ્લાન્ટ અને નાગરવેલ પર ક્યારેય ફૂલ આવતા નથી તો બાળકો તમે નોંધ્યું હશે કે મની પ્લાનનો જે વેલો હોય છે તેના પર ક્યારેય તમે ફૂલો જોયા છે ના કારણ કે તેના પર ફૂલ આવતા નથી આ રીતે આ જે આપણે સમજ્યા મહેંદી હંસરાજ નામના છોડ અને મની પ્લાન અને નાગરવેલ પર ક્યારેય ફૂલ આવતા નથી હવે બાળકો આપણે આગળનું પાઠ નેક્સ્ટ વિડીયોમાં સમજીશું